નમસ્કાર દોસ્તો હું જીગર પર અમારા આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું સરોજંતી ટેકનિકલ એકેડેમીમાં દોસ્તો આજે આપણે ડ્રોઈંગના સાધનોના પાર્ટ ટુને જોઈશું જેની અંદર તમને ચૌદથી પચીસ સુધીના ક્વેશ્ચન્સ મળી રહેશે એન્જિનિયરિંગ ડ્રોઈંગના હવે ક્વેશ્ચન્સ ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે ક્વોચન્સ બહુ ઈઝી છે કરવાની જરૂર નથી આપણે એક્ઝામમાં ક્રેક કરી લઈશું એવું નથી હોતું એક વખત તમારી ક્વેશ્ચન્સને જોવા પડતા હોય છે તો શરૂઆત કરીએ ચૌદમાં ક્વેશ્ચનથી ડ્રોઈંગ શીટની સાઇઝ દર્શાવવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે તો કયા સિમ્બલનો ઉપયોગ થાય છે દોસ્તો આપણે જાણીએ છીએ ગઈ વખતે જે ક્વેશ્ચન્સ હતા ગયા લાર્ટ વનમાં એમાં થર્ટીન ક્વેશ્ચન ટ્વેલ્થ ક્વેશ્ચન ઇલેવન ક્વેશ્ચનમાં એવું હતું કે ડ્રોઈંગ બોર્ડ તો ડ્રોઈંગ બોર્ડને દર્શાવવા માટે આપણે ડી ઝીરો ડી વન ડી ટુ ડી થ્રીનો યુઝ કરીએ છીએ જ્યારે ડ્રોઈંગ શીટની વાત કરવામાં આવે છે તો એ ઝીરો એ વન એ ટુ એ થ્રી ફોર ફાઇવનો યુઝ કરવામાં આવે છે તો સિમ્પલી અહીંયા આન્સર શું આવશે ડી ત્યારબાદ બાદ જોઈએ આકૃતિમાં દર્શાવેલ સાધન છે તો એ કયા પ્રકારનું સાધન છે દેખો દોસ્તો આ એક સ્મોલ પેન્સિલ કંપાસ છે જે તમે જોયો જ હશે એનો ઉપયોગ કરીને આપણે નાના સર્કલ્સ જે છે એને આસાનથી દોરી શકતા હોઈએ છીએ ત્યારબાદ વાત કરીએ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એમાં સેક્શન નાઇન કેટલા ડિગ્રી હોય છે તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એની અંદર કોઈ જગ્યાએથી આપણે કટ સેક્શન દર્શાવવાનું હોય તો એની અંદર આપણે સેક્શન લાઈન બતાવતા હોઈએ છીએ આ સેક્શન લાઈન જે છે આપણે જેમ જાણીએ છીએ એમ ફોર્ટી ફાઈવ ડિગ્રી એ જ હોય છે એટલે એની અંદર જે આન્સર છે સી ફોર્ટી ફાઈવ ડિગ્રી આવશે ત્યારબાદ એવી બે રેખાઓ કે જેમની વચ્ચેનું અંતર સરખું છે અને તેમને લંબાવવામાં આવે તો તે કોઈ પણ બિંદુમાં ભેગી થતી નથી તો એવી લાઈનો કઈ છે તો સીધી રેખા જે છે એ આવે નહીં કારણ કે સિમ્પલ સીધી રેખાનો કોઈ મિનિંગ નથી હોતો ત્યારબાદ સમાંતર રેખાઓ હા બે રેખાઓ એકબીજાને સમાંતર છે જોઈશું લંબ રેખાઓ જો રેખાઓ એકબીજાને લંબ છે અને જો એક્સટેન્ડ કરીશું તો એ બંનેને કોન્સન્ટ્રેટ કરી દેવાની છે ત્રાસી રેખા હશે તો પણ એક બિંદુ પર મળી જશે જ્યારે સમાંતર રેખાઓ એકબીજાને કોઈ પણ બિંદુ પર મળશે નહીં એટલા માટે જવાબ શું આવશે બી સમાંતર રેખાઓ ત્યારબાદ એક સરખા ભાગ કરવા અથવા એક માપને બીજી જગ્યાએ ઝડપથી સેટ કરવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે ડિવાઈડર જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે સાધન છે કંપાસમાં એક બીજું સાધન આવતું હોય છે જે શું છે પરિકરની સાથે સાથે આ એક સાધન પણ આવે છે જેને ડિવાઈડર કહેવામાં આવે છે એનો ઉપયોગ છે માપને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે ઝડપથી ટ્રાન્સફર કરવા માટે એનો ઉપયોગ થાય છે ત્યારબાદ વાત કરીએ ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી ઘણી બધી પ્રકારની રેખાઓ દોરી શકાય છે તો ટી સ્ક્વેરની મદદથી ટી સ્ક્વેર અને સેટ સેટસ્ક્વેરની મદદથી કઈ લાઈન દોરી શકાય છે દો ટી સ્ક્વેર જે છે એનો યુઝ કરીને આપણે દોસ્તો હોરીઝોન્ટલ લાઇન દોરીએ છીએ ડ્રોઈંગ બોર્ડ ઉપર પણ એની ઉપર જો આપણે સ્ક્વેર સેટ કરીશું અહીંયા સેટસ્ક્વેરને સેટ કરી દઈશું તો આપણે વર્ટિકલ લાઇન દોરી શકીશું તો એટલા માટે એની અંદર શું આવશે વર્ટિકલ લાઇન ત્યારબાદ હોરિઝોન્ટલ લાઇન જે છે આપણને સિમ્પલી બંને કીધું છે આપણને ટી સ્ક્વેર પ્લસ સેટ સ્ક્વેર કીધું છે એટલા માટે અહીંયા શું આવે છે જેવા વર્ટિકલ લાઇન આવે છે આ સિમ્પલ એવો ક્વોચન છે જેની અંદર ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને કયા પ્રકારની લાઇન દોરી શકાય છે હવે દોસ્તો પહેલાંની જે આગલો ક્વેશ્ચન હતો એની અંદર કેવું હતું કે એની અંદર ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેર બંને મિક્સ હતા એટલા માટે એની અંદર વર્ટિકલ લાઇન આવતી હતી કારણ કે આપણે ટી અહીંયા જો આપણે રાઇટ એંગલ એટલે કે આપણે જો સેટ સ્ક્વેર મૂકીશું તો લાઇન વર્ટિકલ ડ્રો કરી શકીશું બટ જો અહીંયા વાત કરીએ કે ટી સ્ક્વેર ખાલી ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે આડી લાઇનો દોરી શકીએ છીએ એટલે કે હોરિઝોન્ટલ લાઇન દોરી શકીએ છીએ તો એનો જવાબ આવશે સી હોરીઝોન્ટલ લેન્સ પછી વાત કરીએ ટી સ્ક્વેરની મદદથી ટી સ્ક્વેરની સાઇઝ છે કેવી રીતે નક્કી કરવામાં આવે છે દેખો ટી સ્ક્વેરની સાઇઝ છે એ અહીંયા આ જે બ્લેડ છે એ બ્લેડની પહોળાઈ કેટલી છે એ પહોળાઈના આધારે ટી સ્ક્વેરની સાઇઝ નક્કી કરવામાં આવે છે કારણ કે એની લંબાઈ જે છે એનો કોઈ મિનિંગ હોતો નથી જનરલી એટલો બધો કારણ કે એ જે ફૂલ સાઇઝમાં અવેલેબલ હોય છે બટ એની જે વિડથ છે એ વિડથ ઉપરથી એની બ્લેડની પહોળાઈની ઉપરથી એની સાઇઝ નક્કી કરવામાં આવે છે તો એની અંદર આન્સર શું આવશે બી એની પહોળાઈ ડ્રોઈંગ દોરવા માટે હાર્ડ ગ્રેડ અને સોફ્ટ સોફ્ટ ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે હવે સોફ્ટ ગ્રેડની પેન્સિલ છેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તે કો સોફ્ટ ગ્રેડની પેન્સિલ લે કેવી આ પેન્સિલ તો એ ઘાટી લાઈન જ્યારે ડ્રો કરવાની હોય ત્યારે જ સોફ્ટ ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવશે બરાબર છે ને આજે એમ થિયરીમાં મેં સમજાવ્યું હતું એ રીતે બધા આગળ વધીએ ફ્રેન્ચ કવ ફ્રેન્ચ કરવ શું છે ફ્રેન્ચ કવ કેવું ટૂલ છે આપણે જ્યારે થિયરી જોઈ હતી ત્યારે એમાં મેં સમજાવ્યું હતું દેખો ડ્રોઈંગ ટૂલ છે પેન્સિલ ટૂલ છે બંને છે એવું નથી આ એક સિમ્પલી એક ડ્રોઈંગ ટૂલ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એક મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી ડ્રોઈંગ શીટ કઈ છે મેં જ્યારે થિયરી બનાવી હતી ત્યારે કીધું હતું સૌથી મોટું ક્ષેત્રફળ વન મીટર સ્ક્વેર હોય છે ડ્રોઈંગ શીટનું અને એ હોય છે સૌથી મોટી શીટનું કઈ શીટ સૌથી મોટી હોય છે એ ઝીરો તો આની અંદર આન્સર શું આપશે ડી એ ઝીરો ત્યારબાદ ટી સ્ક્વેરનો ઉપયોગ સોરી ટી સ્ક્વેરનો કયો ભાગ હોરીઝોન્ટલ સમાંતર રેખા દોરવા માટે વપરાય છે આપણે સૌ જાણીએ છીએ કમની ધાર ધાર એટલે વર્કિંગ એજ આ જે વસ્તુ છે જે ટી સ્ક્વેર છે એની આજે આ જે છે આને વર્કિંગ એજ કહેવામાં આવે છે તો એનું ટી જે ટી સ્ક્વેર છે એની જે વર્કિંગ એજ છે એટલે કે જે આ એની વર્કિંગ એજ એને કમની ધાર પણ કહેવામાં આવે છે આ શબ્દ યાદ રાખવું કારણ કે સ્ટોક બ્લેડ જે છે એની જગ્યાએ અમુકવાર કમની ધાર વપરાય છે એટલે બેસીકલી તો ધારનો ઉપયોગ કરીને આપણે સમાંતર લાઈન દોરીએ છીએ એટલા માટે આની અંદર શું જવાબ આવશે સી કમની ધાર તો પાર્ટ ટુની અંદર આટલે સુધી મળીએ પાર્ટ થ્રીમાં એક નવા ક્વેશ્ચન સાથે ત્યાં સુધી તમે પ્રિપેરેશન કરતા રહો અને મળીએ નવા નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ